નમસ્કાર મિત્રો ગુજરાતી ચેનલ પર હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની જાહેરાત તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને પંદરસો રૂપિયા આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી તો તે જાહેરાત અન્વયે તે પંદરસો રૂપિયા કયા કયા વિદ્યાર્થીઓને મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું તે પહેલા જો આપણે આ ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેવા વિનંતી જેથી કરી આપણે આ ચેનલ ના વિડિયો ના નોટિફિકેશન આપને મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજ નો આપણો ટોપિક તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા તારીખ 4 એપ્રિલ 2020 ના રોજ પરિપત્ર કરવામાં આવેલ છે ત્રણ બે હાજર વીસ થી તારીખ ચૌદ ચાર બે હજાર વીસ સુધી સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરેલ છે આ વિષમ પરિસ્થિતિમાં વિભાગ હેઠળના અનુસૂચિત જાતિ કલ્યાણ અને વિકસતી જાતિ કલ્યાણ હસ્તકની તમામ જિલ્લાની સ્વૈક્ષિક સંસ્થાઓ મારફત ચાલતી ધોરણ અનુદાનિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ સરકારી છાત્રાલયના વિદ્યાર્થીઓ અને આદર્શ નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓને માહે એપ્રિલ બે હજાર વીસ માટે માસિક રૂપિયા પંદરસો વિદ્યાર્થીઓને પોતાના બેંક એકાઉન્ટમાં

એટલે કે મિત્રો અહીંયા આપણને સ્પષ્ટ જણાવેલ છે કે આ રકમની જે ચુકવણી થશે તે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ તથા વિકસિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવશે અને આ રકમ તમામ જિલ્લાના સ્વૈચ્છિક સંસ્થામાં મારફતે ચાલતી ધોરણ એક થી આઠ ની અનુદાનિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ગ્રાન્ટીનેડ છાત્રાલયના વિદ્યાર્થીઓ સરકારી છાત્રાલયના વિદ્યાર્થીઓ અને આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓને એપ્રિલ બે હજાર વીસ માટે આપવામાં આવશે તો હવે આપણે આગળ તેની શરતો જોઈએ તો અહીં તે ચુકવણી માટે શરતો આપવામાં આવેલ છે તો જેમાં પ્રથમ શરત જોઈએ આ ચુકવણું સંબંધિત કચેરીઓ હસ્તકની જિલ્લા કચેરીઓ મારફત વર્ષ બે હજાર વીસ એકવીસ ની ગ્રાન્ટમાં એપ્રિલ માસમાં કરવામાં આવશે એટલે કે આ જે ચુકવણી છે પંદરસો રૂપિયાની તે એપ્રિલ માસમાં કરવામાં આવશે ત્યાર પછી ક્રમ નંબર બે ની શરત છે ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓની પરીક્ષા લોકડાઉન થયા પહેલા પૂર્ણ થયેલ હોય આ વિદ્યાર્થીઓને સહાયનો લાભ આપવાનો રહેતો નથી એટલે કે ઉપર જણાવેલી જે ગ્રાન્ટીનેડ સ્કૂલો અથવા છાત્રાલયમાં વિદ્યાર્થી ધોરણ દસ અને બારમાં અભ્યાસ કરતો હોય તો તેઓને આ સહાય મળવા પાત્ર રહેશે નહીં કેમ કે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓની પરીક્ષા લોકડાઉન થઈ તે પહેલા પૂર્ણ થઈ ગયેલ છે માટે તેમને આ લાભ મળવા પાત્ર થશે નહીં ત્યાર પછી ક્રમ નંબર 3 ઉક્ત સહાય સીધા જ વિદ્યાર્થીઓના તેઓના વાલી કે માતા-પિતાના બેંક ખાતામાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થી વિભાગના સંલગ્ન કચેરી દ્વારા જમા કરાવવામાં આવશે એટલે કે જે આ પંદરસો રૂપિયાની રકમ છે તે વિદ્યાર્થીના ખાતામાં અથવા તો તેનું ખાતું ન હોય તો તેના વાલીના કે તેના માતા પિતાના ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે ત્યાર પછી આગળ ક્રમ નંબર ચાર આ રકમ જે સરકારી છાત્રાલયો આદર્શ નિવાસી શાળાઓ ગ્રાન્ટીનેટ આશ્રમ શાળાઓ અને ગ્રાન્ટીનેટ છાત્રાલયો કે સમાન ધોરણવાળી અન્ય સંસ્થાઓને દસ માસ માટે આપવામાં આવે છે તેમાંથી એક માસની રકમ કપાત કરી અને તે આ વિદ્યાર્થીઓને ચૂકવવાની રહેશે તો આ પરિપત્રમાં આ અંગેના ખર્ચની પણ કેટલીક જોગવાઈઓ જણાવેલ છે જેમાં શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીએ નીચેના સદર હેઠળ ખર્ચ કરવાનો રહેશે જેમાં ક્રમ નંબર એક સુબેદાર રામજી આંબેડકર છાત્રાલય અનુદાન યોજના ત્યારબાદ શ્રી જુગતરામ દવે આશ્રમ શાળા અનુદાન યોજના ક્રમ નંબર ત્રણ મામા સાહેબ

એ સ્કીમ આપવામાં આવેલ છે જેમાં ક્રમ નંબર એક માં ગ્રાન્ટીનેટ છાત્રાલય અને જ બીજું છે અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા એટલે કે આશ્રમ શાળા યોજના હેઠળ ક્રમ નંબર બે માં પણ ગ્રાન્ટીનેટ છાત્રાલય અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા આશ્રમ શાળા યોજના હેઠળ ખર્ચ કરવાની જોગવાઈઓ કરવામાં આવેલ છે આ ઉપરાંત ક્રમ નંબર ત્રણ પર જોઈ શકાય છે કે આદર્શ નિવાસી શાળા જેમાં સરકારી શાળાની યોજના છે તેમાં રકમનો ખર્ચ પાડવાની જોગવાઈ કરવામાં આવેલ છે તો આ પ્રમાણે મિત્રો મિત્રો આ આ શરતોને આધીન રહી અને તો પ્રમાણે આપણે સરકારી ગ્રાન્ટીનેડ છાત્રાલય આદર્શ નિવાસી શાળા કે આશ્રમ શાળાઓના વિદ્યાર્થીઓને આ શરતોને આધીન રહી અને રૂપિયા એક હજાર પાંચસોની ની રકમ તેઓના ખાતામાં ડીબીટીથી થી ચૂકવવામાં આવશે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લો જય હિન્દ